हेलो एवरीवन, दृष्टिस कुकिंग टूरमां आप સૌનું સ્વાગત છે। આજે આપણે અક્ષય તૃતીયા અથવા તો અખાત્રીજ નિમિત્તે ઘઉંની મીઠી સેવ અને કટોરી સેવ કસ્ટર્ડ ડેઝર્ટ બનાવીશું। પહેલાના સમયમાં બા દાદી નાની ઘઉંની સેવને જાતે વણીને બનાવતા અને તેનો અખાત્રીજના દિવસે ખાવામાં ઉપયોગ કરતા હતા। પણ હવેના સમયમાં ઘઉંની સેવ સાવ ઓછી વણે છે અને બજારમાં જે આ સેવ મળે છે તેનો ઉપયોગ બધા કરે છે। तो आपणे अहींया आ सेवनो उपयोग करीशुं। मैं अहींया 1.5 कप झीणी सेव लई लीधी छे। आ सेव तमने कोईपण करियाणा स्टोरमां मळी जशे। हवे एक पेन गरम मूकीशुं, तेमां आपणे 4 चमचे जेटलुं घी गरम करवा मूकी दईशुं। आपणुं घी गरम थाय एटले सेवने थोड़ी हाथेथी भांगीने तेने आपणे शेकवा माटे उमेरी दईशुं। સેવને શેકતી વખતે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે। હવે ધીમા તાપે આપણે સેવને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું। સેવને શેકાતા 4-5 મિનિટનો સમય લાગશે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકન બટનને જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે આપણી સેવ શેકાઈ ગઈ છે તો આપણે તેમાં 1/2 લિટર દૂધ ઉમેરી દઈશું। તમે આ સેવ પાણીમાં પણ બનાવી શકો છો, પણ દૂધમાં આ સેવ ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે દૂધ અને સેવને બરાબર મિક્સ કરી દઈશું અને 1-2 મિનિટ રહીને તેમાં 5 મોટી ચમચી ખાંડ ઉમેરી દઈશું। તમે ગળ્યું ખાતા હોય તે પ્રમાણે તમે ખાંડનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો। ખાંડ ઉમેર્યા બાદ બધું જ બરાબર મિક્સ કરીને આપણે સેવને ચડવા દઈશું। સેવમાં આપણું બધું દૂધ બળી જાય અને તે સાવ ડ્રાય થઈ જાય અને પેન છોડવા લાગે અથવા તો તેમાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું। આપણી સેવને ચડતા અને દૂધને બળતા 2-3 મિનિટનો સમય લાગશે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણી સેવ હવે એકદમ સરસ ચડી ગઈ છે અને તે પેન છોડવા લાગી છે અને આપણું મિશ્રણ એકદમ ડ્રાય તૈયાર થઈ ગયું છે। તો બસ આપણી સેવ તૈયાર થઈ ગઈ છે, તેને આપણે નીચે ઉતારી લઈશું। હવે આપણે આમાંથી 1/2 સેવને એક ટ્રેમાં લઈ લઈશું। તમે ટ્રેની જગ્યાએ સ્ટીલની થાળીનો ઉપયોગ પણ કરી શકો છો। હવે તેને એક સરખા લેવલમાં લઈને આપણે તેને બરાબર રીતે સેટ કરી દઈશું। તેની ઉપર આપણે બદામ અને કાજુની કતરણ લગાવીશું। કાજુ બદામ લગાવવા સાવ ઓપ્શનલ છે। તો હવે તેને એક સાઈડ પર લઈને બીજી જે સેવ છે તેમાંથી એક વાટકી લઈને તેમાં આપણે સેવને કટોરીનો આકાર આપીશું। તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ મેં અહીંયા એક કટોરી તૈયાર કરી લીધી છે। આ સેવની કટોરી બનાવવી સાવ સહેલી જ છે, તમે જો 1-2 વાર બનાવશો તો તમારાથી આસાનીથી તૈયાર થઈ જશે। હવે આવી જ રીતે આપણે બધી જ કટોરીઓને તૈયાર કરી લઈશું। આ સેવમાંથી લગભગ આપણે 7-8 કટોરીઓ તૈયાર થશે। તો આવી જ રીતે આપણે બધી કટોરીને તૈયાર કરી લઈએ। બધી જ કટોરી તૈયાર થઈ ગઈ છે તો હવે આને સેટ થવા માટે આપણે 1 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈએ। આપણી કટોરી સેટ થાય છે ત્યાં સુધીમાં આપણે ટ્રેમાં કટ લગાવી દઈએ અને કટોરીમાં ભરવાનું કસ્ટર્ડ બનાવી લઈએ। તો અહીંયા મેં કટ લગાવી દીધા છે। હવે એક પેન ગરમ મૂકીશું અને તેમાં 1/2 લિટર જેટલું દૂધ ગરમ કરવા મૂકીશું। દૂધમાં આપણે 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને દૂધને બરાબર મિક્સ કરીને ગરમ કરીશું। આપણું દૂધ ગરમ થાય અને તેમાં ઉભરો આવવા લાગે એટલે 1 મોટી ચમચી કસ્ટર્ડ પાવડર દૂધમાં ઘોળેલો હોય તે આપણે તેમાં ઉમેરતા જઈશું
કસ્ટર્ડ પાવડર ઉમેરતી વખતે આપણે તેને થોડો થોડો ઉમેરવાનો છે અને ચમચો આપણે સતત ચલાવતો રહેવાનો છે જેથી તેમાં ગાંઠા ના પડે અને તે એકદમ સરસ મિક્સ થઈ જાય। કસ્ટર્ડ પાવડર ઉમેર્યા બાદ દૂધને 5 મિનિટ જ લાગશે ઘટ થતા, એટલા માટે આપણે ચમચો સતત ચલાવતો રહેવાનો છે। હવે તેમાં 1/2 ચમચી એલચી પાવડર અને થોડા કાજુ બદામની કતરણ ઉમેરી દઈશું। હવે 5 મિનિટમાં જ આપણું દૂધ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, તો થોડું ઠંડુ થાય એટલે તેને બીજા વાસણમાં લઈને ફ્રીજમાં સેટ કરવા માટે 1/2 કલાક રાખી દઈશું। આપણી સેવ અને સેવ કટોરી બંને સરસ રીતે સેટ થઈને તૈયાર થઈ ગઈ છે, તો તેને હળવા હાથે પ્રેશર દઈને વાટકીથી આપણે અલગ કરી લઈશું। તે આસાનીથી અલગ થઈ જશે। તમે જોઈ શકો છો કે આપણી સેવનો એકદમ કટોરી આકાર આવી ગયો છે। તો આવી જ રીતે આપણે બધી જ કટોરીઓને અલગ કરી લઈશું। આપણી કટોરી દેખાવમાં ખૂબ સરસ લાગી રહી છે, તો હવે બધી જ કટોરીઓ અલગ થઈ ગઈ છે અને આપણું કસ્ટર્ડ દૂધ પણ એકદમ ઠંડુ થઈને તૈયાર થઈ ગયું છે। તો આપણે હવે એક સર્વિંગ પ્લેટ લઈ લઈશું અને તેમાં કટ કરેલા સેવના પીસ મૂકી દઈશું અને સાથે આપણી સેવ કટોરીને લઈ લઈશું। હવે સેવ કટોરીમાં આપણે કસ્ટર્ડ ભરી લઈશું। કસ્ટર્ડ ભરાઈ જાય એટલે આપણે બદામ અને કાજુની કતરણથી તેને ગાર્નિશિંગ કરીશું। તો તૈયાર છે અખાત્રી સ્પેશિયલ મીઠી સેવ અને કટોરી સેવ કસ્ટર્ડ ડેઝર્ટ। તો તમે એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી, અને આ સાથે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો। તો આવી જ નવી નવી રેસીપી સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।